આરએસ કોલેજમાં ફી વધારો કરવામાં આવતા એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવેલ હતો. એનએસયુઆઈ દ્વારા જૂનાગઢ જીએમ ઈઆરએસ મેડિકલ કોલેજના ડીન સમક્ષ આ રજૂઆત કરાઈ હતી. ડીન ઓફિસમાં 500ની ખોટી નોટો ઉડાવીને વિરોધ કરાયો હતો. ઉલ્લેખનીય છે કે ગત તારીખ 20 જૂન 2024ના રોજ વર્ષ 2024-25 માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ થાય એ પહેલા ફીમાં ધરખમ વધારો કરવામાં આવેલ હતો. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા 28 જૂનના રોજ નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ, જેમાં રાજ્યની 13 જેટલી જીએમ ઈઆરએસ મેડિકલ કોલેજની ફીનો વધારો કરેલ, જેમાં સરકારી કોટામાં 3.30 લાખથી વધીને 5.50 લાખ, મેનેજમેન્ટ કોટામાં 9 લાખથી વધીને 17 લાખ કરવામાં આવેલ. આ બાબતે સત્વરે સરકાર અને જવાબદાર તંત્ર દ્વારા યોગ્ય નિરાકરણ કરાય એવી માંગ કરાઈ હતી. રાજ્યની જીએમ ઈઆરએસ કોલેજમાં ફી વધારો કરવામાં આવતા એનએસયુઆઈ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. એનએસયુઆઈ દ્વારા મેડિકલ કોલેજના ડીન સમક્ષ આ બાબતે રજૂઆત કરાઈ હતી. ગત 20 જૂનના રોજ વર્ષ 2024-25 માટે આ પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવે એ પહેલા જ આ ધરખમ ફી વધારો કરવામાં આવેલ હતો. ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ સોસાયટી દ્વારા નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ, જેમાં રાજ્યની 13 જેટલી મેડિકલ કોલેજની ફીનો વધારો કરેલ હતો, જેમાં સરકારી કોટામાં 3.30 લાખથી વધીને 5.50 લાખ કરવામાં આવેલ હતી, જ્યારે કે મેનેજમેન્ટ કોટામાં 9 લાખથી વધારી 17 લાખ કરવામાં આવેલ. આ બાબતે સરકાર વિરુદ્ધ વિદ્યાર્થી સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને આ ફી વધારો પરત કરી લેવા માટેની માંગ કરાઈ રહી છે. આજ રોજ જીએમઆરએસ મેડિકલ કોલેજ જૂનાગઢ ખાતે એનએસયુઆઈ દ્વારા ડીન ઓફિસ ઘેરાવનો કાર્યક્રમ રાખેલ હતો. જે અસહ્ય ફી વધારો રાજ્ય સરકાર દ્વારા એમબીબીએસના વિદ્યાર્થીઓ પર કરવામાં આવ્યો છે, 70% જેવો ફી વધારો કરવામાં આવ્યો છે, એના વિરોધમાં આજે તમામે તમામ 13 જીએમઈઆરએસમાં ગુજરાત એનએસયુઆઈ દ્વારા 12 વાગે ડીન ઓફિસ ઘેરાવનો કાર્યક્રમ રાખેલ હતો અને ડીનશ્રીને અમે ખોટી નોટો આપી અને વિરોધ દર્શાવ્યો છે કે આજે વિદ્યાર્થીઓ પાસે હવે સાચા પૈસા નથી તો ખોટા રાખો અને એનું એડમિશન આપો. અને અમે એ પણ રજૂઆત કરી છે, તાત્કાલિક ફી વધારો જો રાજ્ય સરકાર નહીં કરવામાં આવે તો એનએસયુઆઈ અને અમારો કોંગ્રેસ પરિવાર તાત્કાલિકપણે જે પણ કાર્યક્રમો કરવા પડશે, ઉગ્ર કાર્યક્રમો તો ઉગ્ર કાર્યક્રમો, વિધાનસભા ઘેરાવ કરવા પડશે તો વિધાનસભા ઘેરાવ, કોઈ પણ રીતના અમે આ ફી વધારો સહન કરવામાં નહીં આવે.